સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. અરવલ્લીના બોડાસા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સુપ્રીમો પ્રવીણ તોગડિયા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવે પહોંચ્યા હતા. સૌપ્રથમ કાર્યકરો સાથે બેઠક કરી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મીડિયા સાથે વાત કરતા પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે ચાલુ સરકારે આપેલા વચનો પૂરા ના કર્યા હોવાથી અને રામ મંદિરનું વચન પૂરું ના કર્યું હોવાથી પાંચ રાજ્યોમાં ભારતનો સફાયો થયો છે અને ગુજરાતના તમામ ખેડૂતોની માંગણીઓ પૂરી નહીં થાય તો ખેડૂતોના મત ભાજપને નહીં મળે. ત્યારે શનિવારે દહેગામથી હજારો ખેડૂતો સાથે ગાંધીનગર કૂચ કરવાનું પણ તોગડિયાએ જણાવ્યું હતું. વિશેષમાં મીડિયાએ કરેલા પ્રશ્નમાં 2019માં અબ કે બાર પબ્લિકની સરકાર, કિસાનો કી સરકાર, ભાજપનો પણ નહીં અને કોંગ્રેસ કે પણ નહીંનો સવાલ તોગડિયાએ આપ્યો હતો. 2019માં અબ કે બાર પબ્લિક કી સરકાર, અબ કે બાર હિન્દુઓ કી સરકાર, અબ કે બાર કિસાન યુવાઓ કી સરકાર, હમે બી ભી નહીં ચાહીએ બીજેપી, હમે સી ભી કોંગ્રેસ ભી નહીં ચાહીએ, હમે તો એ જો અયોધ્યા મેં રામ મંદિર ભી બનાયેગી, કશ્મીર મેં હિન્દુઓ કો વસાયેગી ઓર કિસાનો કો કર્જ મુક્ત કરકે યુવાઓ કો રોજગાર દેગી, એસી સરકાર હિન્દુસ્તાન મેં હમ ખડી કરવાએંગે. લોકોને મૂર્ખ બનાવવા માટે કરી રહ્યા છે. અયોધ્યા, લખનઉ અને દિલ્હીમાં સરકાર હોય ને 4.5 વર્ષ સુધી રામ મંદિર ન બને તો એનો અર્થ એક જ નીકળે કે એમણે લોકોને મૂર્ખ બનાવ્યા છે. અને લોકોને મૂર્ખ બનાવવાનારા લોકોને જે રીતે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢે સજા કરી, એવી દેશે હવે સજા કરવી પડશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. તો અરવલ્લી જિલ્લામાં ખૂબ જ ઠંડી પડી રહી છે. છેલ્લા 2 દિવસથી અરવલ્લી જિલ્લામાં 14 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે. ત્યારે જિલ્લાવાસીઓ ઠંડીથી બચવા માટે અવનવા ઉપાયો કરી રહ્યા છે. વહેલી સવારથી લોકો બાગ બગીચાઓમાં કસરત અને યોગ કરી રહ્યા છે, જેના કારણે ઠંડી સામે વહેલી સવારે શુદ્ધ હવા સાથે અલગ જ ઉર્જા મળી રહે છે. હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અતિશય ઠંડા પવનોને કારણે વાતાવરણમાં ઠંડીનો પારો ખૂબ જ ગગડ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ ખૂબ જ ઠંડી પડી રહી છે. છેલ્લા 2 દિવસથી અરવલ્લી જિલ્લામાં 14 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે. ત્યારે જિલ્લાવાસીઓ ઠંડીથી બચવા અવનવા ઉપાયો કરી રહ્યા છે. વહેલી સવારથી જ લોકો બાગ બગીચાઓમાં કસરત યોગ કરી રહ્યા છે, જેના કારણે ઠંડી સામે વહેલી સવારે શુદ્ધ હવા સાથે અલગ જ ઉર્જા મળી રહે છે. વિદ્યાર્થીઓ અને વડીલો પણ ચાલવા માટે નીકળી પડે છે અને ઠંડીથી બચવા અલગ અલગ પ્રકારના ગરમ વસાણા તેમજ અલગ અલગ જ્યુસ પણ પીવે છે. ત્યારે હજુ પણ 2 દિવસ હાડથી જતી ઠંડી પડવાના હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા રહેલી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. વગસરા તાલુકામાં દીપડો બેભાન થયો હોવાનો ઉપરાઉપરી લોકો પર હુમલો કરી રહ્યો છે. ત્યારે નવી હડિયાદ ગામે 2 લોકોને ઇજાઓ કર્યા બાદ ફરી સાંજના સમયે રફાડા ગામે પરપ્રાંતીય મજૂરની 3 વર્ષની બાળકીને ઇજાઓ કરતા તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જેમાં સારવાર મળે તે પહેલા જ મોત થતા સમગ્ર વિસ્તારમાં રેરાટી વ્યાપી ગઈ છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં દીપડો બેફામ બન્યો હોય તેમ ઉપરાઉપરી લોકો પર હુમલો કરી રહેલ છે. ત્યારે નવી હળિયાદ 2 લોકોને ઇજા કર્યા બાદ સાંજના સમયે રફાડા ગામે પરપ્રાંતીય મજૂરની 3 વર્ષની બાળકીને ઇજા કરતા તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ મોત થતાં સમગ્ર વિસ્તારમાં રેરાટી વ્યાપી ગઈ છે. તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ બગસરા તાલુકામાં છેલ્લા 15 દિવસ દીપડાના આતંકથી લોકો ફફડી રહ્યા છે. ત્યારે હાલ આ થોડા દિવસ પહેલાં સુડાવળ ગામથી 2 વર્ષના મેહુલને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના હજી સુકાણી નથી. ત્યારે આજે ફરી એવી હળિયાદ ગામે 2 લોકોને ઇજા કરેલ છે. ત્યારે બીજી ઘટના બગસરા પાસેના રફાળા ગામે સાંજના સુમારે ફરી દીપડો આવી ચડ્યો હતો અને પ્રાગજી કુરજીભાઈ વેકરિયાની વાડીએ પરપ્રાંતીય મૂળ ફતેપુરના વિક્રમભાઈ પારગી સાંજના 6:30 વાગ્યાની આસપાસ તેમની 3 વર્ષની બાળકી રોશનીને ઇજાઓ કરી ભાગી ગયો હોય તેવામાં રોશનીની માતા ગીતાબેન બૂમો પાડીને દીપડા પાછળ દોડતા દોડતા દીપડો બાળકીને મૂકીને ભાગી ગયો હતો. પરંતુ દીપડાએ ઇજાઓ વધારે કરી હોવાથી રોશનીને બેભાન અવસ્થામાં 108 મારફતે બગસરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ ફરજ પરના ડૉક્ટરે બાળકીનું મોત થયુંનો જણાવતા આ પરિવાર પર જાણે આંભ તૂટી પડ્યું હતું તેવા કરુણ વેદનાઓ નિર્માણ પામી હતી. ત્યારે વન વિભાગ માત્ર 15 દિવસમાં તમાસો જોઈ રહીને અને 15 દિવસ વીત્યા છતાં
આતંકી દીપડો પાંજરે ન પુરાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ગામ લોકો વાડી ખેતરોમાં જતા પણ ફફડાટ ફેળાય હોવાનું જાણવા મળ્યું છે. પ્રતાપવાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. નામનગર શહેરના પ્રેરણાત્મક પરમાર્થ શહેરમાં વિલવારથી બળદનું લાલન પાલન કરતી શ્રી સરદાર નંદી શાળામાં આશરો લઈ રહેલા 250 બળદો માટે નિરણ અર્પણ કરાય છે. દામનગર સ્વ બાલાભાઈ કરસનભાઈ નારોલાની 9મી પુણ્યતિથિ પ્રસંગે તેમના પુત્રો દ્વારા પ્રેરણાત્મક પરમાર્થ કરી ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શ્રી સરદાર નંદી શાળામાં આશરો લઈ રહેલા બિનવારસી 250 બળદોને નિરણ અર્પણ કરી સ્વ બાલભાઈ નારોલાની 9મી પુણ્યતિથિએ પરોપકારી કાર્યકર્તા નારોલા પરિવારનું પ્રેરક પગલું. સદગતના પુત્રોએ જણાવ્યું કે પાણામાં પૈસા નાખવા કરતાં ભાણામાં પૈસા નાખવા એ વિવેક છે તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દામનગર. જામખંભાળિયાના ભાતેલમાં આપઘાતની ઘટના બાદ કોંગ્રેસી આગેવાન અર્જુન મોઢવાડિયા મૃતક ખેડૂતના પરિવારના સભ્યોને મળી સાંત્વના પાઠવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં આવેલા ગામે તાજેતરમાં જ 49 વર્ષીય હનુભા જાડેજા નામના ખેડૂતે આપઘાત ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. પાક નિષ્ફળ જતા દેવાથી ઉભેલા ખેડૂતે આપઘાત કર્યાની ઘટના બાદ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને સ્થાનિક કોંગી આગેવાનો ખેડૂતના ઘરે પહોંચ્યા હતા, જ્યાં મૃતકના ખેડૂતના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ભાતેલ ગામમાં દોડી આવેલા કોંગી અગ્રણી અર્જુન મોઢવાડિયાએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે દિવસે ને દિવસે ખેડૂતોના આપઘાતના બનાવ વધતા જાય છે, ત્યારે રાજ્ય સરકારે પણ ખેડૂત અંગે ધ્યાન આપી ખેડૂતોના હિતમાં આગળ આવવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જામખંભાળિયા. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર રાખે હાલના મુખ્ય સમાચાર પર. ભાજપના MLA મફતમાં લસણના લાગ્યા નારાઓ, લસણના ભાવ તડે જતા જસદણમાં ખેડૂતોએ મફતમાં લસણનું વેચાણ કરી ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જસદણના આટકોટ રોડ ઉપર કોઈ ખેડૂત હિતરક્ષક સમિતિ જસદણ દ્વારા આયોજિતના સ્ટોલ પર બેનરો મારી લસણનું મફણમાં વેચાણ કર્યું હતું. રોડ ઉપર આવતા જતા ભાજપના નેતાઓએ સહિતના અન્ય લોકોને પણ ફ્રીમાં લસણ આપવામાં આવ્યું હતું અને લસણ વેચનારી વ્યક્તિઓ મોટે મોટેથી જાહેરમાં રાડો પાડી લોકોને જાણ કરતા હતા કે ભાજપના રાજમાં ખેડૂતોને માલ મફતમાં વેચાય છે. ભાજપના પ્રધાનને 1 ગુણી લસણ મફત, ભાજપના ધારાસભ્યને 1 મણ લસણ મફત, ભાજપના જિલ્લા પંચાયતના સભ્યોને 10 કિલો લસણ મફત, ભાજપના તાલુકા પંચાયતના સભ્યોને 5 કિલો લસણ મફત. ભાજપ સરકાર ખેડૂતો વિરોધી સરકાર છે, ખેડૂતોને પાકના પૂરતા પૈસા નથી મળતા એટલે ખેડૂતોને ના છૂટકે ચૂંટણી આવી છે માટે ભાજપના નેતાઓને નામ લઈ મફતમાં લસણ વિતરણ કરી ખેડૂતોએ પોતાનો વિરોધ અનોખી રીતે વ્યક્ત કર્યો હતો. કેમેરામેન રવિ જીવાણી સાથે રાજભા હાડા, NS ગુજરાત ન્યૂઝ, જસદણ. તો માંગરોળ રહીજ ગામના પૂરના પડેલા ગાબડા બાબતના અમારા પ્રતિનિધિ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલ અને લોકોના વિરોધીથી નેશનલ હાઈવે તંત્ર જાગ્યું. ગાબડું પડેલ પુલમાંથી ફેરવ્યો JCB, ફરીથી બનાવાશે નવો પુલ. થોડા સમય પહેલા જ માંગરોળના ફહીજ ગામે નેશનલ હાઈવેના નાના પુલમાં વચોવચ ગાબડું પડી જવા પામ્યું હતું.
જેમની ગામ લોકો દ્વારા અમારા જિલ્લાના મીડિયા પ્રતિનિધિ મનીષ ડાકીને જાણ કરતા ગામ લોકો સાથે રહીને નેશનલ હાઈવેના નબળા કામોનું કવરેજ કરી મીડિયા સમક્ષ ગામ લોકોએ નેશનલ હાઈવેના કામમાં હોબાળાની ઘટના પ્રસિદ્ધ કરી હતી, જેમનો આજે નેશનલ હાઈવે દ્વારા પ્રતિસાદ મળ્યો હતો. જે નાના પુલમાં વચ્ચે ગાબડું પડી જવા પામ્યું હતું એ પુલને સંપૂર્ણ ફરીથી નવા કામ મુજબ બનાવવામાં આવશે. નેશનલ હાઈવે દ્વારા પુલમાં ના કરવામાં આવેલી ગેરનીતિને મીડિયા દ્વારા કવરેજ કરીને ખુલ્લી પાડવા અને સહકાર આપવા બદલ ગામ લોકોએ અમારા મીડિયાના જિલ્લા પ્રતિનિધિ મનીષ ડાકીનો આભાર વ્યક્ત કર્યો હતો અને નેશનલ હાઈવે દ્વારા જૂના પુલને સંપૂર્ણ રીતે ધરાશય કરીને નવું પુલ બનાવવામાં આવશે જે બાબતે ગામ લોકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો વેરાવળ ખાતે રાજ્ય કક્ષાની રસાકસી સ્પર્ધામાં 400 ઉપરાંત સ્પર્ધકો સહભાગી થયા. રાજ્ય વીજ નિગમના ચેરમેન શ્રી રાજસિંહભાઈ જોટવા સહિતના મહાનુભાવોના હસ્તે રાજ્ય કક્ષાની હરિફાઈનો શુભારંભ થયો. રમતગમતથી યુવાનોમાં ખેલ દિલની ભાવના પ્રબળ બને છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે રાજ્યકક્ષાની રસાખેંચ સ્પર્ધાનો રાજ્ય બીજ નિગમના ચેરમેન શ્રી રાજશ્રીભાઈ જોટાવા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણીને ટોસ ઉછળીને પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં ગ્રામ્ય અને શહેરી જિલ્લા મુજબ કુલ 39 જિલ્લાના 400થી વધુ સ્પર્ધકો સહભાગી થયા હતા. આ સ્પર્ધા તારીખ 23 ડિસેમ્બર સુધી ચાલશે. પ્રથમ દિવસે 17 નવસારી જિલ્લાની ટીમ પ્રથમ, રાજકોટ શહેર દ્વિતીય અને મહેસાણા તૃતીય સ્થાને વિજેતા થયા હતા. 17 ઓપન એજ ગ્રુપ 40 વર્ષથી ઉપર 60 વર્ષથી ઉપરના સ્પર્ધકો માટે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ ઓથોરિટી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુવાનોને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરેલું છે અને રમતગમતથી યુવાનોમાં જોમજુસા સાથે ખેલદિલની ભાવના પ્રબળ બને છે. સ્પર્ધાના પ્રારંભે સુરત ગ્રામ્ય અને ગાંધીનગરના યુવાનો ગાંધીનગર ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્ય, જામનગર સિટી અને રાજકોટ ગ્રામ્યના 17 સ્પર્ધકો તેમનો જુસ્સો બતાવ્યો હતો. ખાસ કરીને CM સિક્યુરિટીના ટીમના સુરક્ષા જવાનોએ પણ ઉત્સાહભેર આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. CM સિક્યુરિટી ટીમના કેપ્ટન શેરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સોમનાથ દાદાના સાનિધ્ય સ્પર્ધામાં સહભાગી થવાનો આનંદ છે. આવી સ્પર્ધાઓથી સંઘ ભાવના વિકસવા સાથે શરીર પણ તંદુરસ્ત રહે છે. સતત બીજા દિવસે ગીર સોમનાથ જિલ્લાને રાજ્ય કક્ષાની સ્પર્ધા આપવા બદલ તેમણે રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા સ્પર્ધાના પ્રારંભે જિલ્લા રમતગમત અધિકારી વિશાલ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સ્પર્ધાને સફળ બનાવવા ચીફ રેફરી અને સેક્રેટરી રાજુભાઈ પોલ, સ્પર્ધાના કન્વીનર અર્જુન પરમાર તથા વ્યાયામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંકલન મુજબ આજની ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસ પાટણ સદભાવના ગ્રાઉન્ડ સોમનાથ ખાતે ખેલ મહાકુંભ 2018ની રાજ્યકક્ષાની સ્પર્ધા રસ્સાખેંચ રમતની, જે ગીર સોમનાથ જિલ્લાને પ્રતિનિધિત્વ કરવાનો મોકો સરકારશ્રી દ્વારા આપવામાં આવેલો છે, તે મુજબ આ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી અને આ જિલ્લામાં આ સ્પર્ધામાં અલગ અલગ ગુજરાતના 39 જેટલા જિલ્લાઓએ ભાગ લીધો. આજનો પ્રથમ દિવસ 17 ગ્રુપ, ત્યારબાદ અલગ અલગ એજ દિવસે અલગ અલગ એજ ગ્રુપના ગ્રુપો કરવામાં રમવા આવશે અને આ સ્પર્ધામાં આનંદ લેશે. આ ખેલ મહાકુંભ નાના બાળકથી મોટી વય સુધીના તમામ ભાઈઓ બહેનો જોડાય તે માટેનો છે. તેવી જ રીતે રસ્સાખેંચમાં આજે જેમ 17 ભાઈઓની સ્પર્ધાથી શરૂઆત થઈ, તેવી જ રીતે આવનારા દિવસોમાં ગઈકાલે 40 વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો, ત્યારબાદ 60 વર્ષથી સિનિયર સિટીઝનના ભાઈઓ અને બહેનો પણ આ સ્પર્ધામાં ભાગ લેશે. ગત વર્ષ પણ રસ્સાખેંચની સ્પર્ધા પ્રાચી સૂત્રાપાડા ખાતે પ્રતિનિધિત્વ કરેલ અને સતત બીજી વખત ગીર સોમનાથ જિલ્લાને આ રમતગમતની સ્પર્ધાનું પ્રતિનિધિત્વ મળેલ છે. હા, મારું નામ શેરસિંહ રાજપૂત, CM સુરક્ષા ગાંધીનગર. અભી ખેલ મહાકુંભ છે, કાફી હમારે ગુજરાત સ્ટેટ કે મતલબ ક્યાં કે યુવા બચ્ચે ઓર મહિલાએં બહુત ભાગ લે રહી હૈ, જીસકે લીએ ઇસમે મોદી સાહેબ ને યે સ્ટાર્ટિંગ કિયા થા 2003 મેં, જબસે અભી તક યે પ્રથા ચાલુ હૈ. હમારી ટીમ જો આઈ હૈ તો ફર્સ્ટ ફાઇટ મેં હી મતલબ ક્યા હૈ કે હાર આઈ, એ સોમનાથ, ગીર સોમનાથ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, વેરાવળ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભોયવાસ અને ભટ્ટીવાસ ખાતે યુવતીની છેડતીને લઈને સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચકાયો હતો, તો પ્રાંતિજ પોલીસને આ અંગેની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાંતિજ ખાતે યુવતીની છેડતીને લઈને બે કોમ વચ્ચે મોડી સાંજે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા
પ્રાંતિજ પોલીસને જાણ થતાં પ્રાંતિજ પીઆઈ કેબી પટેલ તાત્કાલિક પોલીસ ખાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. તો બંને વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો પ્રાંતિજ પોલીસ દ્વારા બંને વિસ્તારોમાં મહોલ્લાના રહીશોને પોતાના ઘરોમાં જતા રહેવાની સૂચના આપવામાં આવી હતી અને ભેગા થયેલા ટોળાઓને વિખૂટા પાડ્યા હતા. તો પ્રાંતિજ પીઆઈ દ્વારા બંને વિસ્તારોમાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત ખડકાઈ દેતા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.